સાંતલપુર તાલુકાના કિલાના ગામ ખાતે મોગલધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને નવચંડી યજ્ઞ યોજાયો હતો, જેમાં શ્રી મોગલ માતાજીની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કિલાણા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિકમાં મોગલધામ ખાતે ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને એવો નવચંડી મહાયજ્ઞ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત મોગલ યુવા મંડળ કિલાણા દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યજ્ઞ અને પ્રતિષ્ઠાના આચાર્ય તરીકે શાસ્ત્રી ભરતકુમાર અમૃતલાલ ત્રિવેદી થરાદ, આચાર્ય શાસ્ત્રી પ્રવીણભાઈ વખતરામ જજામવાળા અને આ પ્રસંગે મુખ્ય યજમાન તરીકે ચૌધરી હીરાભાઈ તલાભાઈ, મોતીશ્યામના યજમાન જાડેજા વિહુબા જીલુભા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ભુવાજી બાબુલાલ, દિનેશભાઈ પુંજાભાઈ, અમરાભાઈ પુંજાભાઈ, રઘુભાઈ, અર્જુનસિંહ, જામાભાઈ અને અન્ય ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભજન ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, સાંતલપુર. ખેલણા ગામ મોગલ માતાજીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નવચંડી મહાયજ્ઞ 1/5/2024 થી 3/5/2024 ત્રણ દિવસ બે ટાઈમ જમવાનું, ત્રણેય દિવસ જમવાનો મહાપ્રસાદ અહીં લેવાનો અને ત્રણેય દિવસ 18 આલમ મળે અને માતાજીનો બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરે અને માતાજીનો સમસ્ત ગ્રામજનો પ્રસાદ અહીં લે છે અને શોભાયાત્રા આજે આખા ગામ દ્વાર નીકળી અને માતાજીનો અત્યારે 12:39 પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા છાવણી ગામે એક અજાણ્યા વ્યક્તિએ આપેલ પાર્સલ ખોલતા યુવકનું મોત નિપજ્યું હતું. સૂત્ર દ્વારા જાણવા મળતી માહિતી મુજબ વડાલીના વેડા છાવણી ગામે બપોરના સમયે વેડા ગામે અજાણ્યા લોકો આવ્યા હતા અને વેડા ગામના યુવકને તેમનું પાર્સલ આવ્યું છે તેમ કહી પાર્સલ આપ્યું. પાર્સલ લેનાર વ્યક્તિએ પાર્સલ ઘરની અંદર જઈને ખોલતા અચાનક તેમાં ધડાકો થયો, જેમાં આશરે 30 વર્ષના યુવકનું સ્થળ પર મોત થયું હતું અને 3 દીકરીઓ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ વિસ્ફોટમાં એક યુવકનું મોત નિપજતા આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. વડાલીના વેડા ગામે બનેલી ઘટના મામલે વડાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઓનલાઈન મંગાવેલા પાર્સલથી વિસ્ફોટ થયો છે કે અન્ય કોઈ કારણે એ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, વડાલી. પ્રાંતિજ તાલુકાના બાલિસના ગામમાં ગ્રામજનોએ લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાનું ભવ્ય સ્વાગત કરીને તેમને જવલંત વિજય મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી. પ્રાંતિજ નજીકના બાલિસણા ગામમાં તારીખ 1 મેના રોજ રાત્રે ગ્રામજનોએ એકઠા થઈને સાબરકાંઠા અરવલ્લીના લોકસભા સીટના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શોભનાબેન બારૈયા બાલિસણા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા અને અચાનક લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉપર પસંદગી ઉતારતા તેઓ હવે રાજકારણમાં જોતરાઈ ગયા છે. આગામી તારીખ 7 જૂનના રોજ મતદાન થવાનું છે ત્યારે શોભનાબેન બારૈયાએ તેમના ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં જજાવતી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે બાલિસણા ગામમાં પણ એક સભાનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. તાલુકા ભાજપ પ્રમુખ બળવંતભાઈ પટેલ તેમજ તેમની સમગ્ર ટીમ આ પ્રચાર સભામાં સહભાગી બન્યા હતા, જેમાં ગામના આગેવાનો, સરપંચ, પૂર્વ સરપંચ તેમજ ભાજપના કાર્યકરોએ ઉમેદવાર શોભનાબેનનું ઉમળકાભેર સ્વાગત કરીને યુદ્ધના ચિહ્ન સમાન તલવાર ભેટ આપી હતી અને ચૂંટણીમાં તેમને ભવ્ય વિજય મળશે તેવી શુભેચ્છા પાઠવી હતી. ઉમેદવાર શોભનાબેન બારૈયા પણ લોકોનો પ્રેમ જોઈને ગદગદિત થઈ ગયા હતા. રતિલા ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પ્રાંતિજ.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ શ્રી નિયળ પરગણા વનકર સમાજની વાડી ખાતે નિયળ 34 પરગણા વનકર સમાજની મીટિંગ યોજાઈ હતી. પાટણ જિલ્લાના રાધનપુર રવિધામ ખાતે આવેલ શ્રી નિયળ 34 પરગણા વનકર સમાજના આગેવાનોની મીટિંગ યોજાઈ હતી. તેની અંદર સમાજના અમુક લોકો દ્વારા સમાજની અંદર કુરિવાજો ઉત્પન્ન કરી સમાજના લોકોને હેરાન કરતા હોય તેવા આક્ષેપ લગાવ્યા હતા અને સમાજની અંદર કુરિવાજો દૂર કરવા માટે એક ઠરાવ કરવામાં આવ્યો હતો, જેની અંદર સમાજના તમામ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વણકર સમાજની અંદર સમાજના આગેવાનો દ્વારા અમુક લોકોને હેરાન કરી કુરિવાજો તરફ ધકેલાતા હોય તેવા સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યા હતા. અમારું આ 34 પરગણા નિયળ વણકર સમાજ અમે આજે એક બેઠક બોલાવી છે અને અમારી સમાજની અંદર સમાજમાં બે ભાગ પડ્યા છે. એમાં એક અમારી સમાજના સામેના પક્ષમાં પ્રમુખ પદ તરીકે નિમાયેલા છે અને આ અત્યારે ઊભા એની અંદર મને પણ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને અમારી સમાજની અંદર જે ચાલી રહ્યા છે કુરિવાજ એ બધા દૂર કરવા માટે અને સમાજ વ્યવહારના જે કંઈ નિયમો છે એ અમને યોગ્ય ન લાગતા એના માટે અમે બધાએ સાથે મળીને એ વાતનો અમે નિર્ણય લેવા માગીએ છીએ અને અમારા બધાએ આ જે મહામંત્રી સાહેબ છે, ખજાનચી શ્રી છે, એ પણ અમારી સાથે જોડાયેલા છે. સમાજ દ્વારા સમાજની અંદર ભાગલા પડવાની ચાલતી કામગીરી દૂર કરવા, સમાજની એકતા જળવાઈ રહે, સમાજ સંગઠિત બને તેના માટે રણનીતિ નક્કી કરવામાં આવી હતી. સાથે સાથે સમાજની અંદર બે ભાગ પાડી અમુક લોકો સમાજનો દુરુપયોગ કરતા હોય તેમના માટે ઠરાવ કરી કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવી તેવો ખુલાસો માંગવામાં આવ્યો હતો. સમાજને ભાગલા ન પાડવા સમાજના આગેવાનોએ અમુક સમાજના આગેવાનો ઉપર આક્ષેપ લગાવ્યા હતા. ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, રાધનપુર. અમે સૌ 34 ગામ નિયળ પરગણાના રહેવાસી છીએ અને આજે અહીંયા આ સમગ્ર નાથગંગા અહીંયા મળેલ છે. આ નાથગંગા મળવાનો હેતુ એ હતો કે અમારા નિયળ પરગણામાં ઘણા જ કુરિવાજો છે, ઇવન છે 18મી સદીના નિયમો અત્યારે પાડવામાં આવે છે, જેથી અમે નવા 21મી સદીનામાં જવા માંગીએ છીએ. એના માટે અમે નિયળ નાથગંગામાં ઘણા બધા સુધારા વધારા કરવા માંગીએ છીએ અને એના માટે અમે અહીંયા સમગ્ર નાત મળેલ છે અને એ કુરિવાજનો અમે અંત લાવવા માટે અહીંયા ઘણા ઠરાવો કરી અને અમારો સમાજ શિક્ષણ, આરોગ્ય અને બીજી બધી બાબતોમાં આગળ વધે તેના માટેના અમારા પ્રયત્નો છે. અમારી સમાજમાં લેડીઝ માટે કોઈ પણ સ્થાન નથી. જે બાબા સાહેબે જે હક્કો આપ્યા છે એ પણ આજની મહિલાઓ માટે અમારા સમાજમાં મળતા નથી, તો અમારા સમાજની મહિલાઓમાં પણ જાગૃતિ લાવવા માટે અમે અહીંયા ઠરાવો કરેલ છે અને એમને પણ સત્તાની ભાગીદારી અને અમારા નિર્ણયોમાં સામેલ કરવા માંગીએ છીએ. મહિલાઓમાં શિક્ષણ વધે અને અમારો સમાજ પ્રગતિ કરે એના માટે અમે ખૂબ જ પ્રયત્નશીલ છીએ. લાખની ખાતે પ્રિયંકા ગાંધીની સભાને લઈને કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આગામી 4 મે પ્રિયંકા ગાંધીની લાખની ખાતે સભાને લઈને કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં રાજસ્થાનના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા પ્રભારી સ્વયં લોઢાએ પીએમ મોદીના નિવેદન પર વાર કર્યો હતો અને રાજસ્થાનમાં 12 સીટો કોંગ્રેસને મળશે અને ભાજપ 250ના સમય જશે તેમ જણાવ્યું હતું. પ્રિયંકા ગાંધીની સભા પૂર્વે રાજસ્થાનના પૂર્વ ધારાસભ્ય બનાસકાંઠા પહોંચ્યા હતા. देश की लोकप्रिय नेता श्रीमती प्रियंका गांधी 4 मई को बनासकांठा लोकसभा क्षेत्र के लाखनी गांव में कांग्रेस पार्टी की उम्मीदवार श्रीमती गैनीबेन ठाकुर के समर्थन में विशाल चुनाव सभा को संबोधित करेगी. पहले ये 3 तारीख को उनका कार्यक्रम निर्धारित हुआ था, लेकिन अब
अत्यावश्यक कारणों से उनके कार्यक्रम में बदलाव किया गया है और वो 3 के स्थान पर 4 मई को बनासकांठा के लाखनी गांव में आएगी। पूरे बनासकांठा जिले में और आसपास के क्षेत्र में उनके कार्यक्रम को लेकर के भारी उत्साह है और लाखों की संख्या में भाई बहन उनको सुनने के लिए लाखनी पहुंचेंगे। आप सब के माध्यम से भी मेरी नागरिकों से, भाई बहनों से, युवाओं से, छात्रों से, महिलाओं से अपील है कि वे अधिकाधिक संख्या में लाखनी पहुंचकर 11 बजे 4 मई को कार्यक्रम को सफल बनाएं।